છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે આ માવઠાના વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે ના 13 થી લઈને 18 ઓક્ટોબરનો જે માવઠાના વરસાદનો રાઉન્ડ છે એમાં અનેક જગ્યાએ ખરીફ પાકોને નુકસાન થાય એ પ્રકારના વરસાદો છે પડી રહ્યા છે કેમ કે અત્યારે પોસ્ટ મોનસૂન વરસાદની એક્ટિવિટી ચાલુ જ છે અને આ પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે જે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એમાં પણ 16-17 અને 18 ઓક્ટોબર તીવ્રતા જોવા મળશે સ્થિરતાથી જે ડીપ ડિપ્રેશન જે થવાનું હતું એ આપણે ડિપ્રેશન સુધીની કેટેગરી આવી ને ડિપ્રેશનની કેટેગરી છે એ હવે આપણાથી ઘણી બધી દૂર નીકળી ચૂકી છે એટલે હવે આ તીવ્રતામાં આપણે ઘટાડો થશે છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે આ માવઠાના વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને 13 થી લઈને 18 ઓક્ટોબરનો જે માવઠાના વરસાદનો રાઉન્ડ છે એમાં અનેક જગ્યાએ ખરીફ પાકોને નુકસાન થાય એ પ્રકારના વરસાદો છે પડી રહ્યા છે જોકે આવતીકાલથી આ માવઠાના વરસાદની તીવ્રતામાં અને વિસ્તારોમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે જોકે અત્યારે જોવા જઈએ તો લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારો હતા એમાં આ માવઠા પડી રહ્યા હતા આવતીકાલે 16 ઓક્ટોબર છે 16-17 અને 18 ઓક્ટોબર છે એમાં પણ આ વરસાદો ચોક્કસથી જોવા મળશે પણ એકદમ છૂટાછવાયા હશે વિસ્તારમાં ઘટાડો થશે અને વિસ્તારો છે એમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે આવનારા 3 દિવસની જે વરસાદની એક્ટિવિટી છે જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે અત્યારે પોસ્ટ મોનસૂન વરસાદની એક્ટિવિટી ચાલુ જ છે અને આ પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે જે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે એમાં પણ 16-17 અને 18 ઓક્ટોબર તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના ભાગો હોય અથવા તો પોરબંદર કે દ્વારકા જામનગરના ભાગો હોય આ ભાગોની અંદર તીવ્રતા જોવા મળશે બીજા ભાગો છે એટલે કે દરિયાઈ કાંઠાને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં હવે તીવ્રતા ઘટી જશે અથવા તો એકલ દોકલ સેન્ટરોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે પણ હવે એકંદરે આ તીવ્રતા છે ઘટી જશે કચ્છમાં પણ એવી રીતે કચ્છના પણ જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે ત્યાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ પડે બાકી ત્યાં હવે તીવ્રતામાં ઘટાડો નોંધાશે કેમ કે જે અસ્થિરતા હતી જે ડીપ ડિપ્રેશન જે થવાનું હતું એ આપણે ડિપ્રેશન સુધીની કેટેગરી આવી ને ડિપ્રેશનની કેટેગરી છે એ હવે આપણાથી ઘણી બધી દૂર નીકળી ચૂકી છે એટલે હવે આ તીવ્રતામાં આપણે ઘટાડો થશે જેની દરેક મિત્રો નોંધ લેવાની છે એટલે આમ કહી શકાય કે હવે મોટાભાગના વિસ્તારો છે આવતીકાલે 16 ઓક્ટોબરથી ખુલ્લા થતા જશે એકલ દોકલ સેન્ટરમાં જે વરસાદ પડે એ વાત અપવાદરૂપ રહેશે બાકી દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એટલે કે દરિયાકાંઠાથી લઈને 50 કિલોમીટરનો જે એરિયા હોય એ એરિયામાં જ હવે વરસાદ પડે આવનારા 3 દિવસ તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે જોકે એ વિસ્તારને બાદ કરતાં એકલ દોકલ સેન્ટરમાં વધારે પડતા ગરમી અને ભેજ એકઠો થાય તો એકલ દોકલ સેન્ટરમાં વરસાદ પડી શકે છે એ પછી આપણે આમ જનરલી જોવા જઈએ તો વાતાવરણ ખુલ્લું થશે આગોતરા એંધાણ તરીકે જે આપણે 21-22 તારીખથી જે બતાવી રહ્યા હતા એમાં હજી ખૂબ શક્યતાઓ ઓછી છે એટલે એ આપણા માટે સારા સમાચાર છે કેમ કે 21-22 તારીખથી જે આપણું અનુમાન છે એમાં અમને પણ એવું લાગી રહ્યું છે કે કદાચ એમાં આપણે બહુ વાંધો નહીં આવે અથવા તો વરસાદ નહીં આવે એનું મેઇન કારણ છે કેમ કે આજથી એન્ટી સાયક્લોન બને તેવા પરિબળો તૈયાર થઈ ચૂક્યા છે કેમ કે જ્યારે પણ આમ તો ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે એન્ટી સાયક્લોન બનતા હોય રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બનતા હોય છે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોન હોય અથવા તો વરસાદી સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન હોય એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એનો હવાનો ચક્રાવો ફરતો હોય છે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં તેનો ચક્રાવો ફરતો હોય છે જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોઈ હવાનો ચક્રાવો ફરે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે અને ઘડિયાળની દિશામાં કોઈ પણ હવાનો ચક્રાવો ફરે ત્યારે હાઈ પ્રેશર સિસ્ટમ ક્રિએટ થતી હોય છે અને જ્યારે હાઈ પ્રેશર થાય ત્યારે વાદળ છે વિખાઈ જતા હોય છે ભેજ ઘટી જતો હોય છે અને આપણે વરસાદના ચાન્સ પણ ઓછા થઈ જતા હોય છે એમ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનના અમુક વિસ્તારો ઉપર એન્ટી સાયક્લોન છે એ પણ આ 1-2 દિવસની અંદર બનવાનું ચાલુ થઈ જશે એટલે ગુજરાતમાં જે આ વરસાદો પડી રહ્યા છે એ વરસાદોમાં તો હવે ઘટાડો થશે ને એમાંથી મુક્તિ મળશે પણ જે 21-22 તારીખવાળી જે સિસ્ટમ છે એ પણ આ એન્ટી સાયક્લોનને કારણે ગુજરાતથી દૂર ખસી જાય અને આપણે એ વરસાદની તીવ્રતામાંથી બચી જઈએ તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ એક મહત્વના સમાચાર હતા અત્યાર સુધી તો જે વરસાદો પડ્યા અને આ વરસાદોને કારણે ખેતી પાકોને ખૂબ નુકસાન થયું છે પણ આવનારા દિવસમાં હવે કદાચ આપણે આ વરસાદથી મુક્તિ મળી જશે અને એન્ટી સાયક્લોન છે એની અંદર મહત્વનો ભાગ ભજવે
તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આપણા માટે આમ તો સારા સમાચાર પણ કહી શકાય કે આવનારા દિવસમાં આપણે મુક્ત થશું. અત્યારે માત્ર 2 દિવસ સુધી આપણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, દરિયાકાંઠાથી 50 કિલોમીટરના એરિયામાં વરસાદ પડે અને બીજા વિસ્તારમાંથી મુક્તિ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ હવામાનની જે આપણી માહિતી છે એને ધ્યાનમાં રાખીને ખેડૂતો કામ કરે તો ઘણા બધા ખેડૂતોને ફાયદો થાય તેવી પણ શક્યતાઓ છે.